સુરત મહાનગરપાલિકા વિવિધ ઝોનમાં હાલ ગેરકાયદેસર બાંધકામો ફૂલી હાલી રહ્યા છે અને તેમાં પણ રાંદેર ઝોનની વાત કરીએ તો ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ માટે ઝોન સ્વર્ગ સમાન હોય તેમ લાગે છે. રાંદેર ઝોનના અધિકારીઓ સાથેની મિલીભગતમાં બિલ્ડરો ફૂલ્યા ફાલ્યા છે, પરંતુ તેઓ સામે ઉચ્ચ અધિકારીઓ સાથે હવે શાસકો પણ પગલાં લેતા ડરતા હોય તેવું સ્પષ્ટ લાગે છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી રાંદેર ઝોનમાં આવેલા રામનગર હિદાયતનગર લાલાસાઈની વાડીના બાજુમાં ગોકુલ રો હાઉસ ગેટ નંબર 1 ખાતે ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે, જે અંગે રાંદેર ઝોનમાં અનેક ફરિયાદ કરાઈ છે, સાથે ઓનલાઈન ફરિયાદ પણ કરી છે. જો કે તેમ છતાં રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર કે આસેટન્સ ઇજનેર કાંઈ પડી ન હોય તેમ લાગે છે. તો કોઈ પણ ચર્ચા ઉઠી છે કે આ ગેરકાયદેસર બાંધકામમાં મનાપાના તમામ અધિકારીઓને તેમનો પ્રસાદ મોકલી દેવાયો છે, જેથી તેઓ સામે કોઈ પગલાં લેવાશે નહીં. ત્યાં જોવાનું એ રહ્યું છે કે સુરત મનપાના જાંબાજ કમિશનર એમ થેતરા રાસન અને શાસકો આ ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરાવી દૂર કરાવે છે કે કેમ. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.